નમસ્કાર. સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી છે. માળિયાહાટીના તાલુકા મળ્યા છે ત્યારે નવા અને ઉપપ્રમુખ અને પ્રમુખ નવા મળ્યા છે. સુકાનીઓની 2.5 વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોનું શાસન કરશે ત્યારે માળિયાહાટી તાલુકાના પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂકના ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં માળિયાહાટીની ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ થઈ છે. માળિયાહાટીના તાલુકા પંચાયત બીજી ટર્મના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં હરીફ જૂથ દ્વારા ફોર્મ ન ભરાતા ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખોના નામોને બિનહરીફ કર્યા છે ત્યારે પ્રમુખ તરીકે નૈનાબેન આશીષભાઈ લાડાણીની વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે રણજીતભાઈ મસરીભાઈ યાદવની વરણી કરવામાં આવી છે. માળિયાહાટી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણીનો દોર પૂર્ણ થયો છે ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશ ભાલોડિયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ કાનજીભાઈ યાદવ, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સિસોદિયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા પુષ્પહાર પહેરાવી અને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. માળિયાહાટી તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત થતાં જ ભાજપનો ગઢ ગણાતા માળિયાહાટીના તાલુકા વિસ્તારમાં ભાજપ માટે આગામી લોકસભાની ચૂંટણીમાં સાંસદ અને ધારાસભ્ય તેમજ નવા વરાયેલા તાલુકા પંચાયત પ્રમુખ માટે અગ્નિ પરીક્ષા જેવી સ્થિતિ ઊભી થઈ છે. અને આજે જે મારી માથે પ્રમુખ તરીકેનો ભરોસો મૂક્યો અને જે પાર્ટીએ મારી માથે પ્રમુખ તરીકેનો વિશ્વાસ મૂક્યો માળિયા તાલુકા પંચાયતના પ્રમુખમાં, એ હું વ્યવસ્થિત રીતે નિભાવી અને તમામ સમાજ તમામ લોકોને હારે રહે અને કોઈને કંઈ મનમેદ ના થાય એવા પ્રયત્ન કરી અને સારા વિકાસના કામ કરીશ અને માળિયા તાલુકાનું નામ રોશન કરીશ. આજે ખૂબ આનંદની વાત છે કે મને એવડી નાની વયમાં જે આ ભારતીય જનતા પાર્ટીની મહેરબાનીથી આજે મને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પ્રમોટ કર્યો તે બદલ પાર્ટીનો પણ આભાર અને તમામ અહીં સદસ્ય બધાયરા અને જે વડીલો બધાયરા દરેક સમાજના આગેવાન બધાયરા તે બધાનો પણ હું હૃદયથી દિલથી ખૂબ ખૂબ આભાર માનું.